બાળક યાચક મહીપતિ, ચોથી ઘરની નાર. સમજો મારા વાતને, બાળક યાચક મહીપતિ, ચોથી ઘરની નાર, પીડા ન જાણે પારકી, લાવ લાવ અને લાવ. કે આ સંસારની અંદર ચાર જણા એવા છે, નાનકડો બાળક યાચક માંગવાવાળો વ્યક્તિ, મહીપતિ એટલે રાજા, અને ચોથી ઘરની નાર સ્ત્રી. આ ચાર જણા સંસારની અંદર એવા છે જે પીડા ન જાણે પારકી, લાવ લાવ અને લાવ. હા પાડે છે આ બાજુવાળા બધું. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ ચાર કરતા પણ વધારે ભૂખ્યું કોઈ હોય, આ ચાર કરતા પણ વધારે કોઈ લાવ લાવ કરતું હોય તો એ પાંચમું તમારું મન છે. અને આ ચાર કરતા ઉપરની કેટેગરી છે, હંગરી માઇન્ડ, ભૂખ્યું મન. હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. આ બસ આજ તમારી ઝંખના, આજ તમારું રટણ રાત દિવસ ચાલ્યા કરે છે. સતત અને સતત એક જ વાત, હજી મને કેટલું મળી શકે એમ છે. હું ઘણી વખત કહું કે આ સંસારમાં એવી કેટલી બધી વસ્તુઓ જે બીજાને નથી પણ તમને મળી ગઈ, બીજા પાસે નથી પણ તમારી પાસે છે. હું ઘણી વખત કહું છું કે આ સંસારની અંદર ઘણા લોકો એવા છે કે જેને સવારે ઉઠીને સવાલ એ છે કે આજે શું પહેરશું, આજે પહેરવા માટે કોઈ સાધન નથી. એ ફાટેલા તૂટેલા એક જોડી કપડા હતા અને એ કપડા પણ ખતમ થઈ ગયા, એ કપડા પણ ફિનિશ થઈ ગયા, હવે પહેરીશું. અને ત્યારે કહે છે કે આ સંસારની અંદર, બરાબર કાન ખોલીને સાંભળ, આ સંસારની અંદર ઘણા લોકો એવા છે જેને સવારે ઉઠીને પહેલો સવાલ એ છે આજે પહેરશું શું. અને આ સંસારની અંદર ઘણા લોકો એવા છે જે સવારે કબાટ ખોલીને વિચારે છે. સમજો, ઘણા લોકો આ સંસારની અંદર એવા છે કે આજે સાંજ પડે ખાશું શું, અને ઘણા લોકો એ હોટલની અંદર મેનુ કાર્ડ લઈને બેસે છે કે આજે સવાલ એક જ રહે છે, વ્યક્તિઓ બદલાતા જાય છે. સમજો, ઘણા લોકો માટે એ બહુ મોટો સવાલ છે કે આજે રાત્રે શું શું ક્યાં, ફૂટપાથ ઉપર જગ્યા મળશે, રોડ ઉપર જગ્યા મળશે. અને ઘણા લોકો માટે એ આટલું મોટું ઘર હોય સવાલ છે કે આજે શું શું ક્યાં. બરાબર સમજો, ગ્રેટિટ્યુડ ભગવાન પ્રત્યેનો, ગ્રેટિટ્યુડ ગુરુ પ્રત્યેનો, ગ્રેટિટ્યુડ ધર્મ પ્રત્યેનો, કે કેટલું મને આપ્યું છે. મેં હમણાં બહુ સરસ મજાની વાત વાંચી કે જેના નેચરમાં ને જેના જીવનમાં કમ્પ્લેન હોય ને, સમજવાનું કે એને પ્રભુ ઉપર, ગુરુ ઉપર કે ધર્મ ઉપર વિશ્વાસ નથી. કમ્પ્લેન કોણ કરે? જેને કંઈક હજી ખૂટતું હોય, કંઈક ઓછું લાગતું હોય, હજી વધારે મળી જાય તો સારું, હજી વધારે મળી જાય તો સારું, હજી વધારે મળી જાય તો સારું, આ તમારા મનોની અંદર મેન્ટાલિટી ચાલ્યા કરતી હોય ત્યારે તમે કમ્પ્લેન કરો છો. અને માટે કીધું કે કમ્પ્લેન કરવાનો અર્થ એ છે કે તમે પ્રભુને માનતા નથી, પ્રભુમાં માનતા નથી. ગ્રેટિટ્યુડ કેટલું મળ્યું આ સંસારની અંદર, અમે આમ 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 બેસીને શાંતિથી આંખ બંધ કરીને એમ થાય કે પ્રભુ કેટલું આપ્યું, તે કેટલું જોઈએ આપણને, કેટલું બધું મળી ગયું છે એ આપણે વિચારતા નથી ને. અને માટે આપણે લાવ લાવ ને લાવ, લાવ લાવ ને લાવ, હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે, આ ઝંખના તમારા મનોની અંદર ચાલ્યા કરે છે. અને માટે તમને કહું છું કે સૌથી પહેલા નંબરનું માઇન્ડ હંગરી માઇન્ડ, ભૂખ્યું મન. તમને ખબર છે, સિંહ હોય ને, સિંહ, અમે સૌરાષ્ટ્રની અંદર વિહાર કરીએ ને એટલે ઘણા લોકો કે સાહેબ આ બધા પટ્ટામાંથી ગમે ત્યારે સિંહ મળી જાય, એટલે અમે પૂછીએ કે ભાઈ સિંહ સામે આવે તો શું કરવાનું. ત્યારે ત્યાંના લોકો એમ કે સાહેબ સિંહનું પેટ ભરાયેલું હોય ને તો સામે ગમે તેટલો વ્યક્તિ હોય, ગમે તેટલોનું ભાવતું ભોજન હોય, છતાં પણ એને છોડી દે છે, સામે પણ જોતો નથી. તમને લોકોને જોઈને એમ થાય કે તમારા કરતા તો પેલો પ્રાણી સારો છે. તમારું પેટ ક્યારે ભરાશે? પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.